જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત બે હજાર એસી ઈસવીસન બે હજાર ચોવીસ મહાસુદ એકમ શનિવાર મિત્રો આજથી મહા મહિનાની શરૂઆત થાય અને મિત્રો આપણા જે ચાર નવરાત્રિ આવે છે વર્ષ દરમિયાન એમાં આજે માઘ મહિનાના નવરાત્રિની શરૂઆત થાય તો મિત્રો આજના સૂર્યોદયનો સમય સવારે સાત કલાકને સોળ મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે છ કલાક ને એકત્રીસ મિનિટ આજના સૂર્યોદયનો સમય સવારે સાત કલાકને સોળ મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે છ કલાકને એકત્રીસ મિનિટ આજની ચંદ્ર રાશિ છે મકર સવારે દસ કલાકને એક મિનિટ સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર અને દસ કલાકને એક મિનિટ પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ આજનું નક્ષત્ર છે ઘનિષ્ઠા તો મિત્રો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના મિત્રો માનવ જીવનમાં ઘણી વખત આપણે વડીલોની સાથે જ રહીએ છીએ તો આના જેવું ઉત્તમ કોઈ જ કાર્ય નથી હોતું એ ધ્યાન રાખજો મિત્રો આજના જન્મેલા બાળકોની રાશિ સવારે દસ કલાકની એક મિનિટ સુધી મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ મિત્રો આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત હોવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે તો મિત્રો હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આજે પોતાના આર્થિક પાસાઓને બરાબર કરવા માટે કોઈ પ્રવાસ કરવો પડે કરી લેજો આજના પ્રવાસથી તમને આર્થિક બાબતમાં ખૂબ સારો ફાયદો મળવાની શક્યતાઓ છે આજે મિત્રો પોતાના કાર્યમાં ધ્યાન આપજો નકામી વાતો પર આંખ આડા કાન કરીને ચાલવું જોઈએ નહીં તો આપણો મહત્ત્વનો સમય બરબાદ થાય વૃષભ વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સારો વધારો થતો દેખાય છે પણ મિત્રો આ આવકના આવવાથી આપણામાં કોઈ પણ પ્રકારની મદની પરિસ્થિતિ નહીં આવવી જોઈએ મદ એટલે અભિમાન બરાબર અભિમાન નહીં આવવું જોઈએ અને મિત્રો આજે મહત્ત્વના નિર્ણય લેવામાં બિલકુલ પણ ઉતાવળ કરતા નહીં આજે કાર્યક્ષેત્રના તમામ પ્રશ્નો ઉકેલાતા દેખાય છે અને ઘણા બધા દિવસથી જે માનસિક તણાવ તમે ભોગવો છો એ દૂર થાય મિથુન મિથુન રાશિ વાળા માટે આજે પોતાનું આર્થિક પાસું સંભાળીને આગળ ચાલવું એવી જરૂરિયાત ચોક્કસ દેખાય મિત્રો આજે કોઈ અગત્યની જે યોજનાઓ છે જે તમે નક્કી કરીને બેઠેલા છો તેનો અમલ થતો દેખાય છે પણ આ યોજનાના અમલમાં કોઈ ગેરસમજ ન થાય એ સાવધાની આજે તમારે ચોક્કસ રીતે રાખવાની છે જો આ રીતે આગળ ચાલશો તો તમારા મનમાં રહેલી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે આજે કોઈ શુભ કાર્ય માટે પ્રવાસ થઈ શકે છે આજે મિત્રો કોઈને વાયદો કરવામાં અથવા કોઈ મહત્વનો નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખજો આજે મિત્રો કોઈ મહત્વના કામમાં અવરોધ ન આવે એની કાળજી પણ તમારે અવશ્ય રાખવાની છે સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે આજે મિત્રો અને નજીકના સ્નેહીઓથી સારો એવો લાભ મળે આજે કંઈક નવું કરવાનું મન થાય કોઈ નવી યોજના બનાવવાનું મન થાય ચોક્કસ રીતે વિચારો અમલમાં લાવો અને એમાં આગળ વધો આજે મિત્રો સારી યોજનાઓ અમલમાં મૂકો તો આર્થિક બાબત આપણી સદ્ધર થતી દેખાય કન્યા કન્યા રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય તો મિત્રો તબિયતનું ધ્યાન સવારથી જ રાખજો આજે દાંપત્ય જીવન ખરેખર સુખમય બનતું દેખાય આજે પારિવારિક સુખમાં વધારો થાય અને મિત્રો આજે છે ને ખાસ એક વાત ધ્યાન રાખવાની છે કોઈ વડીલ તરફથી મળતી સલાહ તમારે ખૂબ ધ્યાનથી વિચારવાની છે અને અમલમાં મૂકવાની છે હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ તુલા તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક ચિંતાઓથી થતી દેખાય છે પણ મિત્રો માનસિક ચિંતા કરવાની બિલકુલ પણ જરૂર નથી કારણ મહત્ત્વના કાર્યોમાં આજે પ્રગતિ થતી દેખાય મહત્વનું કામ આજે આગળ વધતું દેખાય આજે પારિવારિક સુખમાં વધારો થાય વૃક્ષ વૃક્ષિક રાશિ વાળા માટે આજની પ્રગતિ તમારી દરેક ચિંતાઓનું નિવારણ લઈને આવતું દેખાય આજે તમારા પોતાના ધંધામાં કાર્યક્ષેત્રમાં કામ કરવાની જગ્યા પર તમારામાં રહેલી આવડત બતાવવાનો એક સુંદર મોકો મળે ધનરાશિ ધનરાશિવાળા માટે આજે સાવધાની પૂર્વક દિવસ શરૂ કરવાનો જ મિત્રો આજે સાવધાનીપૂર્વક દિવસની શરૂઆત કરશો તો તમારા જૂના અટકેલા કાર્યો ધીમી ગતિથી શરૂ થાય અને તમને સારી સફળતા અપાવે આજે આધ્યાત્મિક કાર્યમાં પણ તમે સમય આપી શકશો મકર મકર રાશિવાળા માટે આજે દિવસ સારો વડીલો તરફથી તો સહાય મળવાની જ છે તે સાથે સાથે આપણા સહકાર્ય કરો અને આપણા મિત્રો સ્નેહીઓ એ બધા જ આજે આપણને સાથ આપે અને આ લોકોના સાથથી આપણી હિંમત વધે અને આપણી હિંમત વધવાને કારણે આજે કોઈ અઘરું કામ આપણે સહેલાઈથી પાર પાડી દઈએ કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આજે આર્થિક બાબત બગડતી દેખાય છે મિત્રો આજે કોઈ મહત્વનો નિર્ણય લેવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરતા નહીં તો તકલીફ વધે કુંભ રાશિ વાળા માટે મુસાફરી આજે ખર્ચાઓ વધતા દેખાય છે મિત્રો પેલી આપણી ગુજરાતી કહેવત છે ને લોભ ને થોભ નથી હોતો તો આજે આવું કંઈક તમારા જીવનમાં જોડાઈ જાય ને લોભમાં ને લોભમાં થોભો નહીં અને થોભો નહીં ને ખર્ચા વધી જાય તો આપનું આર્થિક પાસું બગડી શકે જ આજે કોઈ યાત્રા કરવાની હોય તો યાત્રા મહત્ત્વની થાય અને સારું પરિણામ અપાવી જાય તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર મિત્રો માનવીના જીવનમાં ભોજનની કિંમત જ્યારે ભૂખ લાગે ને ત્યારે જ આપણે કરીએ છીએ તો ભગવાનની કિંમત પણ આપણે દુઃખ આવે ને ત્યારે જ કરીએ છીએ તો આ યોગ્ય નથી ને ભૂખ લાગે ત્યારે ભોજન પછી ભલે ન ભાવતું મળે તો બી ખાઈ લઈએ જ બરાબર તો ભગવાનને પણ સુખમાં દુઃખમાં બંને જગ્યાએ ભજવા જરૂરી છે ભગવાનની ભક્તિ એક આપણી આસ્થા છે ને આસ્થા આપણા જીવનમાં બહુ જ મહત્ત્વની હોય છે તમારો વિશ્વાસ જેની પર છે એ જો ટકી રહે ને તો તમે કામ કરી શકો તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યીય સલાહનો આજની વૈદ્યકીય સલાહ તમને જો હરસ મસાની તકલીફ હોય ને તો રોજ સવારે જુવારના લોટની કાંજી બનાવીને પીવાનું શરૂ કરો હરસ મસામાં ખૂબ સારી રાહત મળે તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો આજનો ઉપાય આજનો ઉપાય આપણે ક્રોધ બિલકુલ નહીં કરશું આપણે આપણા ક્રોધને શાંત રાખીશું ક્રોધમાં માણસ ગમે તે કરી શકે છે ખોટો નિર્ણય લઈ શકે છે કોઈને ઈજા પહોંચાડી શકે પોતાની જાતને ઈજા પહોંચાડી શકે તો ક્રોધમાં આપણે જ શાંત થઈ જઈએ આપણે શાંતિ રાખીએ તો નુકસાન થાય જ નહીં તો મિત્રો ક્રોધને જીતતા જે વ્યક્તિ શીખી જાય ને એના જીવનમાં દુઃખ નહીં આવે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે મર્યાદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો